હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું લીલા વટાણાના પરોઠા. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. જો તમને મારી રેસીપી અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ આપણે કણક બાંધવાની છે. એક બાઉલમાં એક બાઉલ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ છે તે લીધેલો છે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે અને આપણે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. જે પરોઠાનો હોય તેવો લોટ બાંધવાનો છે આપણે. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવી કણક તૈયાર કરવાની છે. આ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા લીલા વટાણાના પરોઠા બનવાના છે. હવે લોટ બંધાઈ ગયો છે. હવે તેને આપણે તેલથી કેળવી લેવાનો છે. હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે. એક મિક્સર જારમાં એક વાટકી લીલા વટાણા લેવાના છે. એક નંગ તીખાશ માટે લીલું મરચું લેવાનું છે. 5-7 લસણની કળી લેવાની છે. એક આદુનો ટુકડો લેવાનો છે અને આપણે ઢાંકણ ઢાંકીને ચર્ન કરી લેશું. તમે જોઈ શકો છો સરસ મજાનું ક્રસ થઈ ગયું છે. આવું અચકતરું જ રાખવાનું છે. હવે એક પેન મૂકવાનું છે. તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. બહુ વધારે એડ ન કરવાનું. તેલ આવી જાય એટલે આપણે તેમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે. 5 ચમચી આખું જીરું એડ કરવાનું છે. 2-3 મીઠાણ લીમડાના પાન છે તેના મેં ઝીણા કટકા કરેલા છે તે એડ કરી દેવાના છે. ને જે ક્રશ કરેલું મિશ્રણ છે તે આપણે તેમાં એડ કરી દેવાનું છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે. તેનાથી ગ્રીન કલર જળવાઈ રહેશે. એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરવાના છે. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. 5 ચમચી સંચળ પાવડર છે તે એડ કરી દેવાનું છે. 5 ચમચી જેટલું બ્લેક પેપર છે તે એડ કરી દેવાનું છે. 5 ચમચી આમચૂર પાવડર છે તે એડ કરવાનો છે. અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. તમે અહીંયા લીંબુનો રસ પણ લઈ શકો છો. હવે તેમાં આપણે બટેકાનો માવો છે 1 વાટકી જેટલો તે એડ કરી દેશું. તેનાથી બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દેવાનો છે.
એક નાની વાટકી કોથમીર એડ કરવાની છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. હવે અહીંયા કણક સરસ મજાની કેળવાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે એક લૂવો લઈ લેવાનો છે. હવે આપણે પાટલી ઉપર અટામણ લઈને પરોઠા વણવાના છે. સરસ મજાની ગોળ રોટલી વણાઈ જાય પછી આપણે તેમાં વચ્ચે 1/2 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દેશું અને સરસ રીતે આપણે કવર કરી દેવાનું છે. અને વધારાનો ભાગ છે તે આપણે કાઢી નાખશું. હવે આપણે હળવા હાથે સરસ મજાના પરોઠા વણી લેવાના છે. બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં તેવા પરોઠા વણાઈ ગયા છે. હવે અહીંયા તવી મેં ગરમ કરી લીધેલી છે. હવે તેમાં આપણે પરોઠાને શેકી લેવાના છે. પરોઠાને આપણે તેલથી શેકવાના છે. તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બંને બાજુ આપણે આછા ગુલાબી રંગના થાય તેવા પરોઠા શેકવાના છે. સરસ મજાના ફૂલાઈ પણ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે વટાણાના પરોઠા. તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેવાના છે. પરોઠાને મેં ટમેટા સોસ સાથે સર્વ કર્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા વટાણાના પરોઠા તૈયાર છે. અંદરનો ગ્રીન કલર પણ સરસ લાગે છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.